નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિની ચર્ચા કરતા હતા, જે ચર્ચા આપણી અધૂરી હોવાથી આગળ હવે એની ચર્ચા પૂર્ણ કરીએ. બજાર પદ્ધતિની આપણે ચર્ચા કરતા હતા, જે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પ્રથમ પદ્ધતિ છે, જેમાં આપણે ચર્ચા કરી કે ભાઈ અમેરિકા અને જાપાન જેવા દેશોએ બજાર પદ્ધતિનો ઉપયોગ કરી અને પોતાના દેશનો વિકાસ કરેલો છે. આ બજાર પદ્ધતિ છે એને અન્ય મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને અને જે આર્થિક નિર્ણયો અથવા તો નિયમો નક્કી કરવામાં આવે છે એ કોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે, તો કે નફાને ધ્યાનમાં રાખીને. જે લોકોને એવું જણાય અથવા તો ઉદ્યોગપતિઓને એવું જણાય કે અહીંયા મને નફો થવાનો છે અથવા તો નફાકારક છે અહીંયા, તો ત્યાં એ મૂડીરોકાણ કરશે. આ પદ્ધતિમાં બજારતંત્ર સંપૂર્ણપણે મુક્ત છે, સ્વતંત્ર છે. કારણ તો કે સરકારનો આના ઉપર કોઈ હસ્તક્ષેપ હોતો નથી, સરકારના કોઈ એવા ચોક્કસ નિયમો કે નીતિઓ હોતી નથી. આગળ જોઈએ તો બજારતંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામગીરી બજાવે છે. શું કહેવા માગે છે આમાં, તો કે બજારતંત્રમાં એટલે કે બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ રહેલું છે. હવે આપણે ખબર જ છે કે ભાઈ સૌથી પ્રથમ સ્થાને શું છે આમાં, તો કે નફો. અને દરેક ઉદ્યોગપતિ લોકો છે એ નફો જ પ્રાપ્ત કરવા માંગતા હોય, ક્યાં કેટલો નફો પ્રાપ્ત થાય એ જ જોવામાં આવે છે. એટલે સ્પર્ધા તો રહેવાની છે, હરીફાઈ તો જોવા મળશે જ. એટલે આ પદ્ધતિમાં હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવાનો છે. મહત્તમ એટલે વધુને વધુ નફો મેળવવા. હવે નફો મેળવવો જોશે વધુને વધુ, તો એની જે કાર્યક્ષમતા છે, વસ્તુ ઉત્પાદન કરવાની ક્ષમતા છે, એમાં વધારો કરવો પડશે ને. તો એ કાર્યક્ષમતાને પણ વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. હવે આ કાર્યક્ષમતાને ઊંચે લઈ જવા માટે અથવા તો વધુને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવા નવા સંશોધનો, નવા યંત્રો, નવી પદ્ધતિઓ શોધવી પડે, જેથી કામ સ્પીડ પકડે અથવા તો નવી નવી વસ્તુઓ ઝડપથી બજારમાં આવે. અને જે ઉદ્યોગપતિઓ કે જે વ્યક્તિની ઝડપથી વસ્તુ બજારમાં આવે એને વધુને વધુ શું મળશે, તો કે નફો મળશે. એટલે આ પ્રક્રિયાને કારણે અનેક નવા શું થઈ જશે, તો કે નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન કેવું બને, તો કે મહત્તમ બને. મહત્તમ એટલે વધુ ઉત્પાદન બને. આના લીધે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી થાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો, કે બજારતંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામગીરી કરે છે. એટલે કે તમને દેખાય નહીં કે સ્પર્ધા છે, પણ સ્પર્ધા હોય, વેપારીઓ વચ્ચે અથવા તો ઉદ્યોગપતિઓ વચ્ચે સ્પર્ધાઓ ચાલુ હોય, હરીફાઈ ચાલુ હોય બજારમાં. શા માટે, તો કે વધુને વધુ નફો મેળવવા માટે. અને જો વધુને વધુ નફો મેળવવો હોય, સ્પર્ધામાં ટકી રહેવું હોય, તો કાર્યક્ષમતા વધારવી પડે, કાર્યક્ષમતાને ઊંચી લઈ જવી પડે. કાર્યક્ષમતાને ઊંચી લઈ જવી પડે તો એના માટે નવી પદ્ધતિઓ શોધવી પડે, નવા યંત્રો શોધવા પડે, તો કાર્યક્ષમ ઊંચું જાય ને. તો એના માટે નવા સંશોધનો થાય અને નવી પદ્ધતિઓ શોધાય. અને જો આ નવા સંશોધન અને પદ્ધતિઓ શોધાય તો ઉત્પાદન કેવું થાય, તો કે ખૂબ જ ઊંચું થાય, મહત્તમ થાય. મહત્તમ એટલે વધુ થાય. અને આ જ મહત્તમ ઉત્પાદનના કારણે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી થાય છે. તો મોટામાં મોટું બજાર પદ્ધતિનું આ મહત્વનું એક લક્ષણ છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ, દેખાય નહીં પણ સ્પર્ધા થતી હોય, અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. જેમ કોઈ પણ વસ્તુ ઉપર કે કોઈ પણ સંસ્થા ઉપર એક વ્યક્તિનો કે એક નિયમનું નિયંત્રણ હોય, એવી રીતના આ બજાર પદ્ધતિમાં સંપૂર્ણ નિયંત્રણ કોના હાથમાં હોય, સ્પર્ધા કે હરીફાઈના હાથમાં. આ પદ્ધતિમાં રાજ્યોનો હસ્તક્ષેપ ન હોવાથી, રાજ્ય એટલે સરકારનો કોઈ નિયમ ન હોવાથી કે કોઈ હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, એનું ત્રીજું નામ આવ્યું. પ્રથમ તો એનું મુખ્ય નામ છે બજાર પદ્ધતિ, બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ, અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, મુક્ત છે, ફ્રી છે, સાવ સ્વતંત્ર છે, એટલે એને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે જોશું તો બજાર પદ્ધતિના કેટલાક મહત્ત્વના લક્ષણો છે,
અને આ લક્ષણોની ચર્ચા આપણે આગળ કરશું. તો વિદ્યાર્થી મિત્ર, બજાર પદ્ધતિની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ હવે આપણે બજાર પદ્ધતિના કેટલાક લક્ષણો છે એના વિશે પણ માહિતી મેળવશું. આ લક્ષણો તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કેટલા માર્ક્સમાં? તો કે 2 માર્ક્સમાં. હવે એક પછી એક બજાર પદ્ધતિના લક્ષણો આપણે જોતા જશું. પહેલું લક્ષણ છે, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. શા માટે? તો કે ભાઈ, આ બજાર પદ્ધતિ છે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, એટલે ઉત્પાદનના જેટલા સાધનો હશે એ કોઈ ખાનગી માલિકના હશે, સરકારના ન હોય. જે વ્યક્તિ આમાં મૂડી રોકે એ વ્યક્તિને એ સાધન થાય. એટલે ઉત્પાદનના જે સાધનો છે એની માલિકી વ્યક્તિગત છે, કોઈ એક વ્યક્તિની માલિકી છે, એટલે કે ખાનગી હોય છે, સરકારી હોતી નથી. બીજું લક્ષણ છે, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. આપણે બધા જાણીએ જ છીએ કે ભાઈ મૂળ એનું કેન્દ્ર સ્થાન જ છે કે આમાં નફો પ્રાપ્ત કરવો. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિ જે કરવામાં આવે એમાં મુખ્ય કેને ધ્યાનમાં રાખવામાં આવે છે? તો કે નફાને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં રાખવામાં આવે છે કે નફો થવો જોઈએ, નુકસાન થવું ન જોઈએ, ફાયદો થવો જોઈએ, એટલે કેન્દ્ર સ્થાને નફો હોય છે. ત્રીજું, તો કે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. કારણ? તો કે સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, એટલે મર્યાદા નથી કે ભાઈ આ નિયમોમાં રહે, આ નીતિઓમાં રહે, આ બંધારણમાં રહીને તમારે વ્યાપાર કરવો પડશે કે તમારે પસંદગી કરવી પડશે. ગ્રાહકોને પણ વસ્તુ લેવી હોય અથવા તો પસંદગી કરવી હોય તો એનો વિશાળ તક છે. પાછી તમે જોવા જાઓ તો આમાં સ્પર્ધા પણ છે, ને જેમ સ્પર્ધા હશે એમ વસ્તુનું ઉત્પાદન પણ કેવું થશે? તો કે ખૂબ સારું થશે અને ઝાઝા જથ્થામાં થશે. એટલે આપણા માટે, આપણે એટલે ગ્રાહકો માટે પસંદગી કરવાની એક વિશાળ, એક મોટું ફલક આપણે મળી જશે. ચોથો પોઈન્ટ શું છે અથવા તો ચોથું લક્ષણ શું છે? તો કે સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. આ તો કોમન છે, આપણે જાણીએ જ છીએ કે ભાઈ બજાર પદ્ધતિ એ મુક્ત અર્થતંત્ર છે, હે, ઈ ફ્રી છે, સ્વતંત્ર છે. કારણ? તો કે એના ઉપર કોઈ સરકારનો હસ્તક્ષેપ કે નિયમો હોતા નથી. એના પછી પાંચમું લક્ષણ છે, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. જ્યાં નફો થવાનો હોય, જ્યાં ફાયદો થવાનો હોય, ત્યાં સાધનોની શું કરવાની? ફાળવણી કરવાની, એટલે કે વેચણી કરવાની. જો નુકસાન થતું હોય કે નફો પ્રાપ્ત ન થતો હોય તો ઉત્પાદનના સાધનોની ફાળવણી ત્યાં કરવી નહીં. એટલે બજાર પદ્ધતિનું પાંચમું અને મહત્ત્વનું લક્ષણ છે, ઉત્પાદનના સાધનોની ફાળવણી કેના આધારિત હોય છે? તો કે નફા આધારિત હોય છે. પછી કેન્દ્ર સ્થાને પણ શું હોય? નફો હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની કેવી તક મળે છે? વિશાળ તક મળે છે. અને છેલ્લું લક્ષણ આપણે જોઈએ, આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. જેવો ભાવ બજારમાં હાલે અથવા તો જે ભાવે વસ્તુ ખરીદવામાં આવતી હોય એ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવે છે. એટલે આર્થિક નિર્ણયો છે, જે નિર્ણય એટલે જે નિયમો લેવા હોય, જે કંઈ પણ આગળ રસ્તો લેવો હોય અથવા તો નક્કી કરવું હોય, તો કોના આધારે કરે? તો કે જે બજારમાં ભાવ હાલતો હોય એના આધારે નિર્ણયો લેવામાં આવે છે. જે આર્થિક નિર્ણય લેવા હોય બજાર તંત્રમાં તો એમને એમ લઈ ના લે કે ભાઈ ગ્રાહકોને ફાયદો થવો જોઈએ ને ગ્રાહકોને નુકસાન ન થવું જોઈએ ને એવું કંઈ જોવામાં ના આવે. શું જોવામાં આવે? તો કે ભાવતંત્ર જોવામાં આવે કે ભાઈ ભાવ કેવો ચાલુ છે, ક્યાં ભાવે વસ્તુ વેચાઈ રહી છે, જથ્થો કેટલા ભાવે જઈ રહ્યો છે, આ વસ્તુની કેટલી કિંમત છે, એના આધારે પછી આર્થિક નિર્ણયો લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બજાર પદ્ધતિના લક્ષણો વિશે ચર્ચા કરી, જેમાં 6 લક્ષણો છે. 6 લક્ષણ તમને પૂછાઈ શકે છે અને 6 લક્ષણને તમારે માહિતી આપવી પડે. ક્યાં ક્યાં છે? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને શું હોય? તો કે નફો હોય છે. ગ્રાહકોને કેવી તક મળે છે? તો કે વિશાળ તક મળે છે. કારણ? તો કે હરીફાઈ છે, હરીફાઈના કારણે ઘણી સારી એવી ક્વોલિટીની વસ્તુઓ ઉત્પાદન થતી હોય અને
જાત જાતની તમે જુઓ તો એક પછી એક તમે વસ્તુ પસંદગી કરી શકો એવી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય. સરકારનો આમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી. પાંચમું, ઉત્પાદનના સાધનોની ફાળવણી કેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે અથવા કોના આધારિત હોય, તો કે નફાને આધારિત થાય છે. આર્થિક નિર્ણયો શું જોઈને લેવામાં આવે, તો કે ભાવતંત્ર, બજારમાં કેવો ભાવ ચાલુ છે, ભાવનું કેવું આખું તંત્ર છે એને ધ્યાનમાં લઈ અને આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બજાર પદ્ધતિના લક્ષણોની માહિતી પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે બજાર પદ્ધતિના લક્ષણો અને બજાર પદ્ધતિની મર્યાદાઓ એટલે કે ખામીઓ વિશે માહિતી મેળવશું.